હેલો ફૂડી વેલકમ બેક ટુ માય ચેનલ રથયાત્રાના દિવસે આપણે જાંબુ મગની દાળ કાકડી અને કેરીનો પ્રસાદ ખાતા હોઈએ છીએ તે જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે બીજા અન્ય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી જાંબુની ચાટ બનાવીશું જાંબુમાંથી અનેક રેસિપી બને છે તમે જાંબુમાંથી બનતો જ્યુસ અને જાંબુ સોટ ટ્રાય કર્યો હશે આજે આપણે જાંબુમાંથી એક યુનિક રેસિપી બનાવીશું ખૂબ જ સરળ છે તેને બનાવવી આ પ્રકારની ચાટ તમે પહેલાં ક્યારેય નહીં ટ્રાય કરી હોય જરૂરથી ટ્રાય કરજો નાના મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન સેપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરવા આ ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરવી એકદમ ફ્રી છે તેથી તમે જરૂરથી કરજો તથા સબસ્ક્રાઈબ બટનની સાથે રહેલા બે લાઇકોનને પ્રેસ કરી તેમાં ઓલ સિલેક્ટ કરજો જેથી નવો વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચાલો આપણે રથયાત્રા સ્પેશિયલ જાંબુની ચાટ બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ કટ કરેલા જાંબુ પાકી કેરીના ટુકડા બાફેલી અમેરિકન મકાઈ કાકડી દાડમ દાડમ એડ કરવું ઓપ્શનલ છે તેના વગર પણ તમે બનાવી શકો છો મગની દાળ નમકીનમાં જે મગની દાળ આવે છે તે લીધી છે નાયલોન સેવ લીલા ધાણા શેકેલા જીરું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર મરી પાવડર લીંબુનો રસ દળેલી સુગર સંચળ અને મીઠું તો ચાલો આપણે જાંબુની ચાટ કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ એક બાઉલમાં એક કપ જેટલા જાંબુના ટુકડા એડ કરીશું અડધો કપ જેટલા કેરીના ટુકડા એડ કરી લઈએ જાંબુ અને કેરીનું પ્રમાણ તમે તમારી પસંદ મુજબ વધારે ઓછું કરી શકો છો વન ફોર્થ કપ જેટલી બારીક સમારેલી કાકડી છે તે એડ કરીશું વન ફોર્થ કપ જેટલી અમેરિકન મકાઈ એડ કરીશું વન ફોર્થ કપ જેટલા દાડમના દાણા છે તે એડ કરીશું વન ટીસ્પૂન જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરી લઈએ વન ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી લઈએ હાફ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરી લઈએ હાફ ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી લઈએ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી દરેલી શુગર એડ કરીશું લીલા ધાણા એડ કરી લઈએ અડધો કપ જેટલી મગની દાળ એડ કરી લઈએ જો તમને આ રીતની તળેલી નમકીન દાળ પસંદ ન હોય તો તમે અહીં મગની મોગર દાળને પલાળી અને ઉપયોગમાં લઈ શકો છો મિક્સ કરી લઈશું નાયલોન સેવ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મિક્સ કરી લઈએ જાંબુની ચાટ રેડી થઈ ગઈ છે તેને આપણે સવ કરી લઈશું તમારે અહીં ખજૂર આંબલી અને ધાણા ફૂદીનાની ચટણી એડ કરવી હોય તો પણ કરી શકો આ રીતે આપણે તેને એક પ્લેટમાં સવ કરીશું નાયલોન સેવ છે તે સ્પ્રિન્કલ કરીશું દાડમના દાણા એડ કરી લઈએ લીલા ધાણાથી તેને આપણે ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી જાંબુની ચાટ ખૂબ જ સરળ છે તેને બનાવવી તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું આવી નવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર